ગુડ મોર્નિંગ બાળકો, ચાલો હવે આપણે ચિત્રમાં આગળ વધીએ. પાના નંબર 13 ઉપર તમે જોઈ શકો છો કે પદાર્થ ચિત્ર, બરાબર. તમને બધાને ખ્યાલ જ છે કે પદાર્થ ચિત્ર એટલે શું, તો કે કોઈ પણ નિર્જીવ વસ્તુના ચિત્ર દોરેલા હોય એને પદાર્થ ચિત્ર કહેવાય. અહીં આપણે જોઈએ થોડુંક યથાદર્શન અને પ્રમાણમાપની સમજ આપેલી છે. આ આપણે 6ઠા ધોરણથી શીખીએ છીએ, બરાબર. તો થોડુંક આપણે એનું પુનરાવર્તન કરી લઈએ. હવે પદાર્થ ચિત્રમાં એવું હોય બાળકો કે સામે વસ્તુ પડેલી હોય અને એને આપણે જોઈને દોરવાની હોય, તો જે વસ્તુ હોય એ દરેક જગ્યાએથી જુદી જુદી દેખાતી હોય, બરાબર. અને અહીંયા આપણે જોઈએ કે ઉપરના રેખાંકનોમાં રેખાને લંબાવતા આગળ જઈએ તો તે એક બિંદુમાં મળી જતી હોય તેમ લાગે છે. એટલે કે આપણે જેમ જેમ ચિત્ર છે એને આપણે નાનું બતાવવું હોય, એટલે કે દૂર બતાવવું હોય, બરાબર, તો એ જે ચિત્ર છે એ આપણે નાનું દોરવું પડે. અહીંયા જો તમે ઝાડનું ચિત્ર છે એ જોઈ શકો છો. આવી જ રીતે આપણે ચિત્રમાં જ્યારે કંઈ પણ વસ્તુ મોટી બતાવવી હોય, એટલે કે નજીક બતાવવી હોય, તો એને આપણે મોટી દોરવી પડે. અને એ જ વસ્તુને દૂર દોરવી હોય તો આપણે એ જ વસ્તુને નાની દોરવી પડે, બરાબર. હવે અહીંયા એક બોક્સ આપેલું છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે ઉપર છે એ બોક્સ જ છે, પણ શું છે કે એ એક્ઝેક્ટ આપણી આંખની સામે પડેલું છે. એટલે અહીંયાનો સામેનો ભાગ દેખાય છે અને આ સાઈડનો ભાગ દેખાય છે. એવી જ રીતે બીજું બોક્સ જુઓ, એ આપણી નજરથી નીચે પડેલું છે, બરાબર. તો એમાં આપણને ઉપરનો ભાગ દેખાય છે, સામેનો ભાગ પણ દેખાય છે અને સાઈડનો ભાગ પણ દેખાય છે, બરાબર. એવી જ રીતે અહીંયા પગથિયા જુઓ, તો જુઓ ત્રણ પગથિયા છે. તો પહેલું પગથિયું મોટું, એનાથી નાનું, એનાથી નાનું. તમે જોઈ શકો જેમ જેમ પછી આગળ જો સીડી જઈએ તો પગથિયા નાના થતા જાય છે. એવી જ રીતે અહીંયા જુઓ, ટ્રેનના પાટા જુઓ કે સીડી જુઓ, તો અહીંયાથી આગળના જે પાટા છે એ તમને સરસ મોટા દેખાય છે, બરાબર, કારણ કે એ નજીક છે એટલે એને મોટા દોરીને બતાવેલા છે. તમે ગમે ત્યારે ટ્રેનમાં જાઓ ત્યારે જોજો કે ટ્રેનના ડબ્બા છેલ્લે સુધી આપણી જો નજર જાય તો ટ્રેનના ડબ્બા આપણને નાના નાના દેખાતા હોય છે, અને ટ્રેનના પાટા પણ આપણને એવી રીતે જ નાના દેખાતા હોય છે. તમે બધા એ નાના હતા ત્યારે પ્લેન જોયું જ છે આકાશમાં ઉડતું, બરાબર. તો જ્યારે એ જ પ્લેન એરપોર્ટ ઉપર પડ્યું હોય ત્યારે કેવું મોટું, અને એ જ પ્લેન જ્યારે ઉપર આકાશમાં ઉડે ત્યારે કેવું નાનું પક્ષી જેવું આપણને દેખાતું હોય. એટલે આપણને ખ્યાલ આવે કે જેમ વસ્તુ દૂર જાય એમ જે છે એ આપણને નાની દેખાય છે. હવે એવી જ રીતે અહીંયા જુઓ, ઘર છે તો ઘરનો પાછળનો ભાગ છે એ સાંકડો બતાવેલો છે, નજીકનો ભાગ મોટો બતાવેલો છે. હવે અહીંયા ડોલમાં જુઓ કે ડોલ છે એ આંખથી, એટલે કે આપણે નજર નીચી કરીને જોઈએ છીએ, તો આપણને ડોલની આ ગોળાઈ છે એ દેખાય છે. અને આ જે ડોલ છે એક્ઝેક્ટ આંખની નજર આપણી એક્ઝેક્ટ આમ સામે છે, તો એમાં આપણને આખી ગોળાઈ દેખાય નહીં. એવી જ રીતે અહીંયા બોક્સમાં છે કે જેમ જેમ નજર ફરે એવી રીતે બોક્સ જે છે એનું એંગલ પણ આપણને અલગ દેખાય. આ જે છે આપણી નજરથી ઉપર છે, એમાં નીચેનો ભાગ, સામેનો ભાગ અને સાઈડનો ભાગ દેખાય છે. અહીંયા ખાલી સામે અને સાઈડનો ભાગ, અને અહીંયા શું છે ઉપરનો, સામેનો અને સાઈડનો ભાગ, બરાબર. તમને ખ્યાલ આવી જ ગયો હશે. હવે અહીંયા બાજુમાં જુઓ, પ્રકાશની દિશા અને છાયા પ્રકાશ આપેલા છે. હવે પેલા તો છાયો એટલે શું, ત્યાં કેવું શેડિંગ આવે અને પ્રકાશમાં કેવું શેડિંગ આવે, તો કે જ્યાં છાયો એટલે કે જ્યાં પડછાયો પડતો હોય ત્યાં ઘાટું શેડિંગ આવે, એટલે કે ડાર્ક શેડિંગ આવે, અને જ્યાં પ્રકાશ પડતો હોય ત્યાં લાઇટ શેડિંગ આવે. એ અહીંયા આપણે જોઈએ. જો અહીંયા આપણને ચાર સર્કલ આપેલા છે અને સૂર્યનો પ્રકાશ પડે છે, તો જે જે વર્તુળ ઉપર જ્યાં સૂર્યનો પ્રકાશ પડે છે ત્યાં લાઇટ શેડિંગ કરેલું છે, અને જ્યાં પડછાયો પડે છે એટલે કે પ્રકાશ પડતો નથી ત્યાં ડાર્ક શેડિંગ કરેલું છે. જો અહીંયા સાઈડમાંથી, અહીંયા ઉપરથી પડે છે, અહીંયા નીચેથી પ્રકાશ છે, અને અહીંયા બરોબર વચ્ચે પ્રકાશ પડે છે, તો ફરતે તમે જોઈ શકો છો કે ત્યાં ડાર્ક શેડિંગ કરેલું છે, બરાબર. હવે આ જ રીતે સમજૂતી મેળવ્યા પછી અહીંયા આપણને પાછળ પદાર્થ ચિત્ર આપેલા છે. બે પદાર્થ ચિત્ર આપેલા છે અને બંને પદાર્થની ચિત્રની અંદર અલગ અલગ પદાર્થો લીધેલા છે. અહીંયા 1, 2, 3, 4 અને 5, કુલ 5 પદાર્થો લીધેલા છે અને એને ગોઠવીને દોરેલા છે. હવે આ જે પદાર્થો છે એ સામે ગોઠવેલા હોય અને એને જોઈને કરવાના હોય છે પદાર્થ ચિત્ર. આપણે એવી રીતે કરવાનું, તો અત્યારે આપણે ચિત્રકલામાંથી જોઈ અને અહીંયા જેવી રીતે દોરેલું છે માપ સાઈઝમાં એ જ રીતે આપણે દોરશું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ઉપર એક ચોરસ આપેલું છે, તો કે એ શું છે, તો એ સર્જનાત્મક છે, પદાર્થ ચિત્રનું સર્જનાત્મક છે. તો કે અહીંયા જે આકારો છે એના અડધા અડધાના અથવા થોડા થોડા ભાગ લઈ અને એને સર્જનાત્મક રીતે દોરી અને એની અંદર કેલિગ્રાફી રેખાંકન કરેલું છે. હવે આ જે વર્ક છે એ બાળકો શું છે, તો કે સ્ટ્રીપલિંગ વર્ક કરેલું છે. એને શું કહેશું આપણે, જો અહીંયા તમે જોઈ શકો છો સ્ટ્રીપલિંગ. અને બીજું જે છે એ છાયા પ્રકાશવાળું છે, એટલે કે શેડિંગવાળું ચિત્ર છે, બરાબર. આપણને બે પ્રકારના અહીંયા પદાર્થ ચિત્ર
આપેલા છે. આ સ્ટ્રીપલિંગ વર્ક કેવી રીતે કરી શકાય? જેલ પેનથી અથવા માર્કર પેનથી પણ કરી શકાય, પણ આપણે જેલ પેનથી કરીશું. કારણ કે હજી તમે શીખો છો એટલે તમને માર્કરથી બહુ ફાવે નહીં, કારણ કે પાછળનું પેજ છે એ ખરાબ થઈ જાય, એટલે આપણે આ જેલ પેનથી કરવાનું છે. અને અહીંયા આપણે પેન્સિલ શેડિંગ છે, પેન્સિલ શેડિંગ તમે શીખી જ ગયા છો, આપણે આવડે છે, તો આપણે એક પેન્સિલ શેડિંગ વાળું શીખશું અને એક જેલ પેન વાળું. ચાલો સૌથી પહેલા બધા જ આકારો છે વ્યવસ્થિત માપ લઈને આપણે કરવાના હોય. જો ડાયરેક્ટ તમે જોઈને દોરી ન શકો તો અહીંયા જે હોય એ પ્રમાણે આપણે સ્કેલથી માપતા જવાનું. માની લો કે માટલું કરવું છે તો પહેલા માટલાનું આપણે માપ લઈ લઈએ, તો કે માટલું જે છે એની લંબાઈ છે એ 2 ઇંચ છે, પછી પહોળાઈ કેટલી છે, તો એ પ્રમાણે તમે માપીને પણ કરી શકો. હવે અત્યારે પહેલા આપણે માટલું દોરવા માટે ચોરસનો ઉપયોગ પણ કરી શકીએ, કે ચોરસ દોરી અને એમાંથી માટલું કેવી રીતે બનાવવું એ આપણે શીખી શકીએ. જો અહીંયા મેં 2.5 ઇંચનું ચોરસ બનાવેલું છે તો એના આપણે અડધા ભાગ કરશું, બરાબર, એટલે 1 થી થોડું વધારે, એટલે 1.25 જેટલું થશે, બરાબર. હવે એ 2 ભાગ થઈ ગયા. હવે આ જે કંઈ પણ આપણે માપ લઈને સાવ લાઈટ, કારણ કે એ આપણી હેલ્પ માટે છે, બરાબર, એટલે આપણે વજન નહીં દઈએ. અહીંયા પણ એવી જ રીતે બરાબર આનાથી મેં 1 ઇંચ જગ્યા છોડેલી છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પહેલા આપણે ખાલી સાદો શેપ આપી દેશું, બરાબર. હવે આ જે માટલું કરેલું છે, વચ્ચે જે લાઈન કરેલી છે, જો ચોરસ દોરવાનું કારણ શું કે તમને ઘણી વાર આપણે તમે જો ડાયરેક્ટ માટલું દોરતા હોય તો ઘણી વાર બાળકોને શું પ્રોબ્લેમ થાય કે અહીંયાથી આ જે ગોળા આપતા હોય તો ઘણી વાર આ લાઈન અંદર વહી જાય, પછી આ લાઈન થોડીક બહાર રહે, તો તમને માપ સાઈઝની ખબર ન રહે. અને અહીંયા તમે જો કરેલું હોય તો અહીંયા કદાચ આ લાઈન આપણી અંદર વહી ગઈ હોય ને, તો તમને તરત જ ખ્યાલ આવી જાય કે આ લાઈન આપણે ખોટી દોરાણી છે, કારણ કે અહીંયા જો વધારે જગ્યા છૂટી, અહીંયા ઓછી જગ્યા છૂટી. એટલા માટે જો ચોરસ દોરીને કરશો તો તમે સરસ રીતે કરી શકશો. હવે પહેલાં આપણે ડાયરેક્ટ ખાલી શેપ એટલે કે સ્કેચ જ તૈયાર કરશું, પછી કમ્પ્લીટ એની ગોળાઈ અને આપશું. બરાબર, હવે ખાલી આપણે માટલાનો જે સ્કેચ છે એ તૈયાર કરી લીધો. હવે માટલું જે છે ગોળ છે, બરાબર, તો એની ગોળાઈ બતાવવા માટે આ લાઈન જે છે એને પણ આપણે થોડી ગોળ શેપમાં લેશું, બરાબર. ત્યાર પછી જે આપણે ચોરસ કરેલું હોય એને આપણે ઇરેઝ કરી નાખશું. મેં અહીંયા ડાર્ક એટલા માટે દોર્યું હતું કે તમને વ્યવસ્થિત દેખાય એટલા માટે, પણ તમારે તો સાવ લાઇટ જ કરવાનું છે, તમને દેખાય એટલું જ, કારણ કે ફરી એ આપણે બાળકો ઇરેઝ કરવાનું છે એટલા માટે. ચાલો હવે સિમ્પલ એક સ્કેચ તૈયાર થઈ ગયો. હવે આપણે અહીંયા જેવું આપણી ચિત્રકલામાં છે એ જ રીતે આપણે માટલું છે એ એકદમ ગોળાઈ વાળું છે, જુઓ આ માટલાનો શેપ થઈ ગયો છે. હવે એમાં આપણે સ્ટ્રીપલિંગ વર્ક શીખીશું. તો સ્ટ્રીપલિંગ વર્ક માટે તમારે જેલ પેનનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલા શું કરવાનું તો કે ચિત્રને લાઇટ કરી અને એના ઉપર આપણે જેલ પેનથી આઉટલાઇન આપી દેશું. આપણું જે દોરેલું હોય લાઇટ કરી નાખવાનું, જેથી કરીને જેલ પેન વ્યવસ્થિત એમાં ચાલે. હવે જો સ્ટ્રીપલિંગ વર્ક માટે શું કરવાનું તો કે આવી રીતે ડોટ, આપણી જે જેલ પેન છે એને કઈ રીતે બાળકો ચલાવવાની છે તો કે આ રીતે ટપકા કરવાના છે.
બરાબર આમાં ટપકા ન થવા જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. આપણું જે ટપકું છે એ ગોળ જ થવું જોઈએ. હવે જ્યાં જ્યાં ડાર્ક છે એટલે કે જ્યાં આપણે ડાર્ક શેડ કરવાનું છે ત્યાં ઉપરા ઉપરી ટપકા કરીશું. હું તમને થોડું કરીને બતાવીશ, બાકીનું તમારે કરવાનું રહેશે. અહીંયા ઉપરા ઉપરી ટપકા કરવાના છે. જેમ જેમ ડાર્ક હોય ત્યાં એકદમ એકબીજા ઉપર ટપકા કરશું. પછી જેમ જેમ લાઇટ આવે ત્યાં આપણે આછા કરી નાખશું, એટલે કે છૂટા છૂટા કરવાના. બરાબર બાળકો, સમજાણું? એવી જ રીતે તમારે અહીંયા જે રીતે આપેલું છે આપણું સ્ટ્રીપલિંગ વર્ક એમાં તમારે કરવાનું રહેશે. હવે આપણે શેડિંગ વાળું જોઈએ. હવે આ બધું જે છે એ પણ તમે ચોરસ, જો અહીંયા આપણે આ પેટી જોઈએ છીએ તો એ લંબચોરસ કરીને કરી શકો, બોટલ છે એમાંય લંબચોરસનો ઉપયોગ કરીને કરી શકો, આને ચોરસ બનાવીને તમે દોરી શકો. બરાબર, હવે પેન્સિલ શેડિંગ થોડુંક આપણે જોઈ લઈએ. તો પેન્સિલ શેડિંગ જે છે એના માટે આપણે 6B અને 8B એ પેન્સિલ આપણે લેવડાવેલી જ છે. બરાબર, તો એના માટે આપણે, હું તમને એક બોક્સની અંદર, જો ઉપરનું જે થર્મસ આપેલું છે ને એને પણ આપણે ચોરસની મદદથી ચાલો એને પણ આપણે ચોરસ કરીને કરી શકીએ. તો એના માટે આપણે લંબચોરસ દોરીશું અથવા ચોરસમાંય કરી શકીએ. જે રીતે આપણે એની પહોળાઈને લંબાઈ આપવી હોય એ પ્રમાણે તમારે માપ લઈ લેવાનું. એમાં કોઈ ફિક્સ માપ નથી. બરાબર, આપણે જેવડું કરવું હોય એ પ્રમાણે આપણે માપ લઈ અને કરી શકીએ. હું ખાલી એક વચ્ચે લાઈન કરી દઉં છું. આમાં પણ તમારે ખાલી એક સ્કેચ તૈયાર કરી લેવાનો, પછી અંદર જેવો શેપ આપવાનો હોય જે આપણે કમ્પ્લીટ આખું ફાઇનલ એ ત્યાર પછી કરવાનું. હું તમને મોટું દોરીને બતાવું છું, પણ તમારે વ્યવસ્થિત એમાં જે માપનું આપેલું હોય એ માપનો ઉપયોગ કરીને કરશો તો પણ ચાલશે. જો સાવ ઇઝી છે, આપણો જે થર્મસ બનાવવાનો છે એનો સ્કેચ કમ્પ્લીટ થઈ ગયો છે. તો આ રીતે પહેલા સિમ્પલ સ્કેચ તૈયાર કરી લેવાનો, પછી ફાઇનલ એનું જે આપણે મેં માટલામાં તમને કરીને બતાવ્યું એ પ્રમાણે કરી અને પછી તમારે આગળ વધવાનું. બરાબર, હવે જુઓ આમાં આપણે શેડિંગ કરવાનું છે. શેડિંગ કઈ રીતે કરવાનું એ આપણે જોઈ લઈએ. હવે શેડિંગ કરવા માટે આપણે, મેં તમને હમણાં વાત કરી થોડી વાર પહેલા કે 6B અને 8B પેન્સિલનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે શેડિંગ કરો ત્યારે શું ધ્યાનમાં રાખવાનું, આપણે સાઈડમાં અહીંયા જોઈ લઈએ કે ડાર્ક શેડિંગ કરવું હોય આપણે તો એમાં એક બે વાર ઘસવાનું. બરાબર, જેથી કરીને ડાર્ક શેડિંગ થાય, પછી એ ડાર્કમાંથી લાઇટમાં આવવું હોય તો આપણી પેન્સિલ છે એ બીજી વાર અહીંયા ફરવી જોઈએ નહીં. એટલે તમે જોઈ શકો છો અહીંયાથી ડાર્ક ટુ લાઇટ શેડિંગ થઈ ગયું. હવે શેડિંગ કરો તો પેન્સિલ આડી રાખવાની, ઊભી પેન્સિલ રાખીને પણ તમે શેડિંગ કરી શકો, પણ તમે હજી શીખો છો એટલે કદાચ તમને ન ફાવે તો આપણે અત્યારે આડી પેન્સિલ રાખી અને આ રીતે ડાર્ક ટુ લાઇટના શેડમાં શેડ કરશું. એમાં પણ સૌથી પહેલા જ્યાં જો ડાર્ક બોર્ડર આવતી હોય તો એને આપણે ડાર્ક કરીશું. બરાબર, અથવા જ્યાં લાઇટ શેડ આવતું હોય ત્યાં આપણે લાઇટ શેડ જ રાખશું. હવે અહીંયા શેડિંગમાં આપણે આંગળીનો ઉપયોગ કરી શકીએ અથવા રૂપ પણ તમે ઘસીને એક સરખું કરી શકો. હવે જ્યારે શેડિંગ કરીએ ને બાળકો ત્યારે ધ્યાન શું રાખવાનું કે આવી રીતે વચ્ચે જ આમ લાઇન ન પડવી જોઈએ, તમારું એક જ સરખું આવી રીતે આમ શેડિંગ ન થવું જોઈએ. આપણું જે શેડિંગ છે એ એક જ સરખું થવું જોઈએ. ચાલો હવે આપણે જોઈએ, અહીંયા આપણને બે પદાર્થ ચિત્ર આપેલા છે. આ બે પદાર્થ ચિત્રમાંનું આ સ્ટ્રીપલિંગ વર્કવાળું આપણે અહીંયા કરશું, એટલે કે ચિત્રકલામાં કરીશું અને એમાં આપણે જેલપેનની મદદથી સ્ટ્રીપલિંગ વર્ક કરીશું. અને બાજુમાં જે ચોરસ આપેલું છે આ 3x3 ઇંચનું ચોરસ કરવાનું છે તમારે. અને આમાં જેવું સર્જનાત્મક ચિત્ર દોરેલું છે એવું અહીંયા બાજુમાં દોરીશું એની. અને એમાં તમારે પેન્સિલ કલર, મેણિયા કલર અથવા સ્કેચ પેન કલરનો ઉપયોગ કરી અને આમાં જેવી રીતે આપેલું છે એના કરતાં જુદું અથવા એવું જ
બરાબર એ પૂર્ણ કરવાનું રહેશે. અને ત્યારબાદ જે આપણું બાજુનું જે પેન્સિલ શેડિંગ વાળું પદાર્થ ચિત્ર છે એને આપણે કોરી ડ્રોઈંગ બુકમાં દોરીશું અને એમાં આપણે પેન્સિલ શેડિંગ કરીશું. ઓકે બાળકો, આવજો.